સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર. ઉમેદવાર શોભનાબેન બરૈયાનું મહત્વનું નિવેદન. મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો. ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા. સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર. ઉમેદવાર શોભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન. મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો. ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા. મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયાવી હોણી. તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો. સાબરકાંઠા 5 લોકસભાના ઉમેદવાર, આજે અમે પ્રચાર અર્થે જ્યારે જઈએ છીએ ત્યારે મને અરવલ્લી સાબરકાંઠામાંથી જંગી સમર્થન મળી રહ્યું છે. અમારા પ્રચાર દરમિયાન જનતા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે, ત્યારે જનતાએ મને અને સર્વજ્ઞાતી સર્વ સમાજે બેઠકો કરીને મને સમર્થન આપ્યું છે. પ્રચાર દરમિયાન પણ મને મહિલાઓ અને વડીલો થકી ખૂબ પ્રેમ અને સહકાર મળી રહ્યો છે. મેઘરજ તાલુકાનો પ્રવાસ કર્યો કેવો? મેઘરજનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો. ભીખાજી મારી સાથે રહીને મારો પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને ખૂબ સરસ રીતે ત્યાં આગળ અમે બધાએ મને આવકારી અને બધાએ પ્રેમથી મને આવકારી છે. જે રીતે બધા મેઘરજનું વાત કરી રહ્યા હતા એ તદ્દન ખોટી વાત હતી. ત્યાં કોઈ વિરોધ કે કોઈએ મને કંઈ દર્શાવ્યું નથી. મને ખૂબ પ્રેમથી બધાએ આવકારી છે. નમસ્કાર. આવતીકાલે એટલે કે 1 મેના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી વિજય વિશ્વાસ સભાને સંબોધવા માટે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગઢોડા રામપુર ચોકડી મેદાનની અંદર સભાને જ્યારે સંબોધવાના છે ત્યારે સૌપ્રથમ આદરણીય વડાપ્રધાનશ્રીને આવકારું છું. સાથે સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારોને કાલે 3:30 વાગે પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.